नमस्कार, वॉइस ऑफ अंकलेश्वर न्यूज बुलेटिन में आपनो हार्दिक स्वागत छे। प्रस्तुत छे आजना मुख्य समाचार। भरूच जिल्ला में आज वधु 30 जेटला कोरोना पॉजिटिव दर्दीओ नोंधाता, कुल आंक 765 पर थयो। भरूच जिल्ला में अंकलेश्वर हवे हॉटस्पॉट बनी गयु छे। कोरोनाना वधु 12 जेटला केसो प्रकाश में आव्या। अंकलेश्वर जीआईडीसी रहेणाक विस्तार में पण 3 केसो नोंधाया। अंकलेश्वर नगरपालिका विस्तार में शनि रविवार बजार बंद रहेवानी भीति ने पगले लोको खरीदी माटे उमटी पड़िया। वाहनों की लांबी कतारों मंडाई। भरूच जिल्ला में आज कोरोना नो मोटो कहर जोवा मळ्यो हतो। एक साथ 30 जेटला केसों जिल्ला में नोंधाया हता, जेने पगले हवे कुल आंक 765 पर पहुंची गयो छे। भरूच जिल्ला में कोरोना सतत वधी रह्यो छे, जेना पगले हवे भरूच जिल्ला में कोरोना नुं भयनुं वातावरण फैलाई गयुं छे। आजरोज 30 कोरोना पॉजिटिव केसों प्रकाश में आया था, जेनुं विश्लेषण जोता भरूच में 16, अंकलेश्वर में 12, हांसोट में 1, जंबूसर में 1 केस नोंधायो हतो, जेथी कुल आंकड़ो 765 थयो हतो। जो कि आरोग्य तंत्रना जणाव्या अनुसार आजे 13 दर्दीओ साजा थता तेमने हॉस्पिटलमांथी रजा पण अपाई हती, तेथी 476 दर्दीओ साजा थया छे। तेम छतां 273 दर्दीओ हाल सारवार हेठळ छे। भरूच जिल्लामां अंकलेश्वरमां कोरोनानुं संक्रमण दिन प्रतिदिन चिंताजनक रीते वधी रह्युं छे। छेल्ला 24 કલાકમાં અંકલેશ્વરમાં બપોરે 3 વાગ્યા સુધીમાં 12 જેટલા પોઝિટિવ કેસો નોંધાયા હતા, જેના પગલે જિલ્લા વહીવટીતંત્ર પણ હવે સફાળું જાગી જવા પામ્યું છે। ભરૂચ જિલ્લામાં આજે પણ કોરોના સંક્રમણના નવા કેસો પ્રકાશમાં આવ્યા હતા, જેમાં અંકલેશ્વરમાં સૌથી વધુ 12 કેસો નોંધાયા હતા। છેલ્લા 24 કલાકમાં જીઆઈડીસી રહેણાંક વિસ્તારમાંથી પણ 3 જેટલા પોઝિટિવ કેસો નોંધાયા હતા। અંકલેશ્વર જીઆઈડીસી સ્થિત મન મંદિર કોઓપરેટિવ સોસાયટી યુપીએલ કોલોની પાસે તેમજ સાંઈ દર્શન રેસિડેન્સીમાં 1 કેસ નોંધાયો હતો, તો અંકલેશ્વર તાલુકાના ગડખોલ ખાતે 2, અંડાળા ખાતે 1, સારંગપુર તેમજ ખરોડ ખાતે 1-1 કેસ નોંધાયો હતો, તો અંકલેશ્વર શહેરી વિસ્તારમાં પણ 3 જેટલા કેસો નોંધાયા હતા। અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં શનિ ને રવિવારે એમ 2 દિવસો વેપાર ધંધા બંધ રાખવાનો નિર્ણય સ્વૈચ્છિક રીતે વેપારીઓએ લેતા આજે શુક્રવારના દિવસે લોકો ખરીદી અર્થે ઉમટી પડ્યા હતા, જેના પગલે અંકલેશ્વરના મુખ્ય માર્ગ ઉપર વાહનોની લાંબી કતારો મંડાઈ હતી। અંકલેશ્વરમાં શનિવાર અને રવિવારના રોજ બજારો બંધ રાખવાનો નિર્ણય બુમરેંગ સાબિત થયો હોય તેમ લાગી રહ્યું છે। દુકાનો બંધ રાખવાથી લોકોની ચહલપહલ ઘટશે તેવી ગણતરી ખોટી પડતા હોય તેમ શુક્રવારના રોજ ખરીદી માટે અનેક લોકોની ભીડ ઉમટી પડી હતી, જેના પગલે કોરોના વાયરસનું સંક્રમણ નો ભય ઘટવાને બદલે વધી જ ગયો હતો। ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર શહેરમાં કોરોના વાયરસનું સંક્રમણ રોકવા માટે નાયબ કલેક્ટર અને મુખ્ય અધિકારીઓની તેમજ વેપારીઓની એક બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં અંકલેશ્વર નગરપાલિકાની હદમાં આવેલી દુકાનો સવારે 7 વાગ્યે ખોલી બપોરના 1 વાગ્યે બંધ કરી દેવાનો તથા શનિવાર અને રવિવારના રોજ બજારો સદંતર બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો। જોકે કોરોના વાયરસના કહેર વચ્ચે લોકોને શાકભાજી અને જીવન જરૂરિયાતની વસ્તુઓ સરળતાથી મળી રહે તે માટે તંત્ર તરફથી વ્યવસ્થા કરવામાં આવી છે, તેમ છતાં લોકો શાકભાજીની ખરીદી માટે બિનજરૂરી ઘસારો કરી રહ્યા છે। શાકભાજીનું વેચાણ કરતા ફેરિયાઓ અને ખરીદી માટે આવતા મોટાભાગના લોકો માસ્ક વિના નજરે પડતા હોય છે। આવા સંજોગોમાં શાકભાજીની ખરીદી માટેનો ધસારો લોકોને મોંઘો પડી શકે તેમ છે। અંકલેશ્વરમાં બજારો શનિ અને રવિવારના રોજ બંધ રહેવાને કારણે વસ્તુઓ નહીં મળે તેવા ડરથી શુક્રવારના રોજ લોકોએ બજારો તરફ દોટ મૂકી હતી। અંકલેશ્વર શહેરની શાક માર્કેટમાં મોટી ભીડ જોવા મળી હતી, જેના પગલે ટ્રાફિક જામ થઈ ગયો હતો।
ટ્રાફિક પૂર્વવત કરતા પોલીસને પણ પરસેવો પડી ગયો હતો। ટ્રાફિક જામને કારણે નોકરી ધંધા પર જતા લોકો પણ અટવાઈ ગયા હતા। લોકોને ખરીદી માટે ધસારો નહીં કરવા વહીવટી તંત્ર તરફથી અપીલ કરવામાં આવી છે। હાજોજ અંકલેશ્વરના ત્રણ રસ્તાથી ઓએનજીસી જીતાલી નાકા સુધી ભારે ટ્રાફિક જામ અને વાહનોનો ખડકલો જોવા મળ્યો હતો। અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા કન્ટેનમેન્ટ ઝોન તો ઊભા કરાય છે, પરંતુ કન્ટેનમેન્ટ ઝોનમાં પણ શાક માર્કેટ ભરાતું હોય ત્યારે તંત્ર શું કામગીરી કરે છે તે વિચારવું રહ્યું। અંકલેશ્વર શહેર અને તાલુકામાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 200ને પાર કરી જવાની તૈયારીમાં છે તેવામાં લોકોની ઘોર બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે। ચૌટા બજાર વિસ્તારમાં કન્ટેનમેન્ટ ઝોનમાં જ શાક માર્કેટ ભરાતા તંત્ર ઊંઘતું ઝડપાયું હતું। ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક નગરી અંકલેશ્વર કોરોના વાયરસના નવા હોટસ્પોટ તરીકે ઉભરી આવી છે। શહેર અને તાલુકામાં અત્યાર સુધીમાં 195 કરતાં વધારે દર્દીઓ નોંધાઈ ચૂક્યા છે અને અંકલેશ્વરમાં મૃત્યુદર પણ વધારે છે। આવા વિપરીત સંજોગોમાં લોકો સાવચેતી રાખવાને બદલે ઘોર બેદરકારી દાખવી રહ્યા છે। અંકલેશ્વરના ચૌટા બજાર વિસ્તારમાં કોરોના વાયરસના દર્દીઓ મળી આવ્યા બાદ સરકારની ગાઈડલાઈન મુજબ આ વિસ્તારને સીલ કરી દઈ લોકોની અવર જવર પર પ્રતિબંધ ફરમાવી દેવાયો હતો। જોકે કન્ટેનમેન્ટ ઝોનમાં શાક માર્કેટ ભરાયું અને લોકો ખરીદી માટે પણ આવ્યા ત્યાં સુધી પાલિકા તંત્રને જાણ સુદ્ધા થઈ ન હતી। આખરે આ બાબત ધ્યાને આવતા પાલિકા સત્તાધીશો દોડતા થઈ ગયા હતા અને તાત્કાલિક અસરથી શાક માર્કેટ બંધ કરાવ્યું હતું। અંકલેશ્વર પંથકમાં જે રીતે કોરોનાના કેસો વધી રહ્યા છે તેને જોતા અંકલેશ્વર નગરપાલિકાના વિરોધ પક્ષના ઉપનેતા શરીફ કાનુંગા તેમજ યુવા કોંગ્રેસના કાર્યકર્તાઓએ પ્રાંત અધિકારી સમક્ષ કોવિડ સેન્ટર ઊભું કરવાની માંગ કરી હતી। અંકલેશ્વર શહેરમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં દિવસે દિવસે જે વધારો થઈ રહ્યો છે જેના પગલે શહેરના લોકોમાં ચિંતા વ્યાપી જવા પામી હતી। દરમિયાન અંકલેશ્વર નગરપાલિકાના વિપક્ષના ઉપનેતા શરીફ કાનુંગા તેમજ યુવા કોંગ્રેસના કાર્યકર્તાઓએ પ્રાંત અધિકારી સમક્ષ અંકલેશ્વરમાં એક કોવિડ સેન્ટર ઊભું કરવાની માંગ કરી હતી। આ ટેસ્ટિંગ સેન્ટર અંકલેશ્વર નગરપાલિકાની હદમાં જેવી કે નગરપાલિકા સંચાલિત ટાઉન હોલ, જીનવાલા સ્કૂલ, મ્યુનિસિપાલિટી ડિસ્પેન્સરી જેવી જગ્યા પર ચાલુ કરવાની માંગ કરી હતી। આ પ્રસંગે વિપક્ષના ઉપનેતા શરીફ કાનુંગા, જિલ્લા યુવા મહામંત્રી વસીમ ફળવાલા, ભરત પરમાર, વિનય પટેલ, પ્રતિક કાયસ, અમીન બાલા સહિત યુવા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ હું શરીફ કાનુંગા નગરપાલિકા વિરોધ પક્ષના ઉપનેતા તેમજ મારા યુવા કોંગ્રેસના સાથીઓ સાથે અંકલેશ્વર શહેરને લાગતી ખૂબ જ જરૂરતની માંગ સાથે આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા। અમારી માંગ પ્રાંત અધિકારી સાહેબશ્રીને હતી કે અંકલેશ્વર શહેરમાં કોવિડ ટેસ્ટિંગ સેન્ટર શરૂ કરવામાં આવે, કારણ કે અંકલેશ્વર શહેરમાં દિવસે દિવસે કોરોના ભરડો લઈ રહ્યો છે, લોકો કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે અને જ્યારે જ્યારે લક્ષણો દેખાય છે ત્યારે એ લક્ષણોની અવગણના કરી ભરૂચ સિવિલ જતા તેઓ ડરી રહ્યા છે। તે માટે અંકલેશ્વર શહેરમાં આપણી પાસે આવેલ સંસ્થાઓ જેવી કે મ્યુનિસિપલ ડિસ્પેન્સરી, નગરપાલિકા સંચાલિત ટાઉન હોલ તેમજ ઈએન જીનવાલા સ્કૂલ જેવી સંસ્થાઓ આપણી પાસે છે જેમાં તાત્કાલિક કોવિડ સેન્ટર ટેસ્ટિંગ સેન્ટર ઊભું કરી શકાય છે। મારી પ્રાંત સાહેબ અધિકારી શ્રીને આ માંગ હતી કે સાહેબ આ કોવિડ ટેસ્ટિંગ સેન્ટર શરૂઆત થાય તો લોકો આસાનીથી ત્યાં જઈને ટેસ્ટ કરાવે, લોકોમાં જાગૃતિ આવે અને એનાથી કોરોનાના સંક્રમણ આપણે અટકાવી શકીએ વધુ પડતું। બીજી એક અગત્યની માંગ આજે પ્રાંત અધિકારી સાહેબશ્રીને અમારા દ્વારા કરવામાં આવી કે તાત્કાલિક પ્રાથમિક આરોગ્ય કોવિડ કેર સેન્ટર અહીંયા સ્થાપના અંકલેશ્વરમાં કરવામાં આવે, જેથી શરૂઆતના લક્ષણોમાં જે આવે કે શરદી સિમ્પટોમ્સ જે આવે છે, શરદી, ખાંસી, ગળામાં ઇન્ફેક્શન્સ આવું દેખાય એટલે તરત જ
ત્યાં લોકો જઈને પોતાની ટ્રીટમેન્ટ શરૂ કરાવે અને એમને લોકજાગૃતિ આવે જેથી કરીને શરૂઆતમાં સાવચેતીના પગલાં સાથે આ કોરોનાનું સંક્રમણ આપણે અટકાવી શકીએ. આ ખૂબ જ જરૂરિયાત છે. અંકલેશ્વર શહેરના લોકોના સ્વાસ્થ્ય સાથે કેળવાયેલો મુદ્દો છે. આના ઉપર તાત્કાલિક પ્રાંત સાહેબ શ્રી એક્શન લે એવી અમારી આશા અને અપેક્ષા છે. એ માટે જ અમે ખૂબ જ આશાસ્પદ થઈને એમની પાસે આવ્યા હતા. બસ આટલું જ કહીને વિરમું છું. જય હિન્દ, જય ભારત. અંકલેશ્વર શહેર પોલીસે મોબાઈલ ચોરીનું મોટું રેકર્ડ ઝડપી પાડ્યું હતું. અંકલેશ્વર શહેર પોલીસે 2 મોબાઈલ ચોરો પાસેથી 25 નંગ મોબાઈલ ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વર શહેર પોલીસે શંકાસ્પદ મોબાઈલ નંગ 25 તથા 1 લેપટોપ સાથે 2 મોબાઈલ ચોરોને ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વર શહેર પોલીસે બાતમીના આધારે મહાવીર ટર્નિંગ પાસે 1 ઈસમ ગુલાબી કલરની કાપડની થેલીમાં ચોરીના મોબાઈલ દુકાનમાં વેચવા જઈ રહ્યો હોવાની બાતમી મળી હતી, જેના પગલે એ ઈસમને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી થેલી ચેક કરતા 25 નંગ મોબાઈલ 1 લેપટોપ મળી આવ્યું હતું. આ અંગે આ વ્યક્તિએ કોઈ આધાર પુરાવા રજૂ કરી શક્યો નહોતો, જેના પગલે તેની પાસે ઊભેલ અન્ય એક શખ્સને પણ ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે અમિત ઉર્ફે ઇમલો રામજી વસાવા રહેવાસી શિવશક્તિ એપાર્ટમેન્ટ સંજાલી તેમજ મધુર રહીજી પરમાર રહેવાસી નિશાળ ફળિયો સંજાલીની અટકાયત કરી હતી. તેમની પાસેથી અલગ અલગ કંપનીના એન્ડ્રોઇડ મોબાઈલ નંગ 25, જેની કિંમત અંદાજે રૂપિયા 98,500 અને 1 HP કંપનીનું લેપટોપ કિંમત રૂપિયા આશરે 20,000 જપ્ત કરવામાં આવ્યું હતું. આરોપીની વધુ તપાસ અંકલેશ્વર શહેર પોલીસે હાથ ધરી છે. ગઈકાલે અંકલેશ્વર સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાતમી રાહે હકીકત મળતા કોઈ 2 ઈસમો કે જેમની પાસે મોબાઈલ ચોરીના ધરાવતા હોય તે જણાઈ આવતા અંકલેશ્વર સિટી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી દ્વારા મહાવીર ટર્નિંગ પાસે એ 2 ઈસમો સંજાલીના અમિત વસાવા અને મથુર પરમાર તેમની પકડી પૂછપરછ કરતા તેમની જોડે ચોરીના મોબાઈલ અને 1 લેપટોપ જણાઈ આવેલ, જેની પાસે તેમના કોઈ આધાર પુરાવા કે બિલ ન હોય તેમની 25 મોબાઈલ અને 1 લેપટોપ મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. 2 ઈસમોને અટકાયત કરી વધુ તપાસ કરતા જણાઈ આવેલ છે કે તેમના દ્વારા GIDC અને સંજાલી વિસ્તારમાં અલગ અલગ કંપનીઓમાં કામ કરતા મજૂરોના બારીમાં ચાર્જિંગમાં રાખેલ મોબાઈલ તથા ઘરની અંદર જે ચાર્જિંગમાં કે બીજા મોબાઈલ પડ્યા હોય તેના માટે 1 લાંબો પાઇપ રાખેલ, પાઇપની આગળ એવું ગમ લગાવેલ, એ ગમથી પાઇપ બારી વાટે અંદર નાખી મોબાઈલ ચોંટાડીને બહાર કાઢીને આ રીતે ચોરી કરવાની તેમની એમો જણાઈ આવેલ છે. અને મજૂરો પોતાનું શિફ્ટ દરમિયાન પોતે ઘરે આવીને આરામ કરતા હોય, સૂઈ ગયા હોય તેવા ટાઈમે દિવસ અને રાત્રિ દરમિયાન આ 25 જેટલા મોબાઈલ અને 1 લેપટોપ ચોરી કરી જણાઈ આવેલ છે. અંકલેશ્વરના 3 રસ્તા વિસ્તારમાં ભરચક લોકોની ભીડ વચ્ચે આજે એક કારમાં એકાએક આગ લાગી ગઈ હતી, જેના પગલે લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. અંકલેશ્વરના ભરચક એવા વાહન વ્યવહારથી સતત ધમધમતા એવા 3 રસ્તા સર્કલ વિસ્તારમાં આજરોજ એક કારમાં અચાનક જ ધુમાડા નીકળતા અફડાતફડીનું વાતાવરણ સર્જાયું હતું. 3 રસ્તા સર્કલ જેવા ભરચક વિસ્તારમાં કારના બોનેટમાંથી અચાનક ધુમાડો જણાતા આસપાસના લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે મોટું નુકસાન થયું નહોતું. ગત રાત્રે ભરૂચ જિલ્લામાં વિવિધ તાલુકામાં મેઘરાજાએ જોરદાર એન્ટ્રી કરી હતી, જેના પગલે અનેક તાલુકામાં સારો એવો વરસાદ વરસ્યો હતો. દરમિયાન ભરૂચની ઐતિહાસિક કોટ
ની એક દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી। ભરૂચ જિલ્લામાં ગત રાત્રિ દરમિયાન વિવિધ તાલુકામાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી હતી। છેલ્લા 24 કલાકમાં ભરૂચ જિલ્લામાં વરસાદી આંકડાઓ જોઈએ તો આમોદ તાલુકામાં 11 મિલીમીટર, અંકલેશ્વરમાં 66 મિલીમીટર, ભરૂચમાં 60 મિલીમીટર, હાંસોટમાં 16 મિલીમીટર, વાગરામાં 76 મિલીમીટર તેમજ ઝઘડિયામાં 5 મિલીમીટર વરસાદ નોંધાયો હતો। ભરૂચ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કુલ 234 મિલીમીટર વરસાદ નોંધાયો હતો। દરમિયાન ગત રાત્રે ભરૂચમાં વરસેલ વરસાદમાં ઐતિહાસિક એવા ટાવર વિસ્તારમાં નદી કાંઠે મકાનને અડીને આવેલ દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી। આ કોટ ઐતિહાસિક ઇમારત તરીકે ઓળખાય છે, ત્યારે ભરૂચ જિલ્લા તંત્ર દ્વારા ઐતિહાસિક ઇમારતની માવજત કરવામાં આવશે તેવો દાવો પોકર સાબિત થયો છે। વહેલી સવારે કોટનો કેટલો કિસ્સો પડી ગયો હતો અને તે સમયે લોકોની અવર જવર ઓછી હોય કોઈ જાનહાનિ નોંધાઈ નથી। જોકે ઐતિહાસિક કોટના કાયમી રક્ષણ માટે તંત્ર દ્વારા યોગ્ય માવજત થવી જોઈએ તેવી લોક માંગ ઊભી થવા પામી છે। આ સાથે જ વોઇસ ઓફ અંકલેશ્વર ન્યૂઝ બુલેટિન અહીં સમાપ્ત કરી, આવતીકાલે તરોતાજા સમાચારો સાથે પુનઃ ઉપસ્થિત થશું, ત્યાં સુધી રજા આપશો। હેવ અ સેફ એન્ડ પ્લેઝન્ટ ટાઈમ।